हेलो विद्यार्थी, गुड मॉर्निंग। धोरण 8 अंग्रेजी એમાં યુનિટ 1 ચાલે છે આપણે, ક્યુ ફોર ક્વેશ્ચન। એમાં એક્ટિવિટી 1 કરાવી, 2 કરાવી અને હવે આપણે આવ્યા એક્ટિવિટી 3। અંગ્રેજી એક્ટિવિટી 3 તમારા ટેક્સ્ટ બુક માં પેજ નંબર 4 ઉપર આપેલો છે। તમે ખુલીને બેસો, હું સમજાવું છું, એ તમે ધ્યાનથી સાંભળો। તો આમાં આપ્યું છે, હિયર આર સમ રાઇડલ્સ, ટ્રાય ટુ સોલ્વ ધેમ ઇન ગ્રુપ્સ, ધેન રાઇટ ધ આન્સર। અહીંયા આ એક્ટિવિટીમાં થોડા કોયડા આપ્યા છે, રાઇડલ્સ મતલબ કે કોયડો, બરાબર। ટ્રાય ટુ સોલ્વ ધેમ ઇન ગ્રુપ, એકલાની પણ ગ્રુપમાં રહીને એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો, એને ઉકેલવાનો પ્રયત્ન કરો। તમે તમારા ઘરનાની પણ હેલ્પ લઈ શકો છો, કારણ કે અત્યારે તમે લોકો સ્કૂલમાં નથી એટલે તમે કોઈ બીજાને પૂછી શકશો નહીં, બરાબર। તો હવે એવું નથી કે તમારે ઘરે કરો છો, હું તમને અહીંયા કરાવું છું, બરાબર। તો તમારે ત્યાં પૂછવાની પણ જરૂર નથી, પણ વિચારવાની જરૂર છે આપણે। ધેન રાઇટ ધ આન્સર, અને પછી એનો જવાબ લખો। હું એક એક લાઇન બોલું એટલે તમને થોડું સમજાશે। જુઓ, ઇટ બિગિન્સ જસ્ટ વેર ઇટ એન્ડ્સ, એન્ડ યોર લવલી હાઉસ, there it stands, what is it? કે it begins just where it it begins just where it ends, and your lovely house, there it stands, what is that? કે એ જ્યાંથી શરૂ થાય છે, બિગિન્સ વેર ઇટ એન્ડ, કે ત્યાંથી એનો અંત પણ થાય છે, અને તમારું સુંદર ઘર વેર ઇટ એન્ડ, જે જ્યાં છે, જ્યાં તમારું સુંદર ઘર ત્યાં શું છે, બરાબર। હવે સેકન્ડ, એક મિનિટ, આનો આન્સરમાં આવશે ક્લોક, કારણ કે એ જ્યાંથી શરૂ થાય છે ત્યાંથી એ પૂરું પણ થાય છે, સોરી અહીંયા આવશે રોડ, ઇટ બિગિન જસ્ટ વેર ઇટ એન્ડ્સ, રસ્તો, બરાબર, કે જ્યાંથી એ શરૂ થાય છે ત્યાંથી પૂરું પણ થાય છે, અને તમારું સુંદર ઘર ત્યાં છે, તો શું આવશે? રોડ આવશે, બરાબર, પહેલામાં। પછી બીજું છે, નો ટંગ નો ઇયર, આઈ કેન સ્પીક એન્ડ સિંગ એન્ડ હિયર, હુ એમ આઈ, નો ટંગ એન્ડ નો ઇયર, કે મારે જીભ પણ નથી કે કાન પણ નથી, આઈ કેન સ્પીક એન્ડ આઈ એન્ડ સિંગ, પણ હું બોલી શકું છું ને ગાઈ શકું છું અને સાંભળી પણ શકું છું, એન્ડ હિયર, સાંભળી પણ શકું છું, હું એમ આઈ, તો હું કોણ છું? આ વસ્તુ તમે કઈ રીતે વિચારશો, કે જીભ નથી કાન નથી, છતાં પણ બોલી શકે છે, ગાઈ શકે છે અને સાંભળી શકે છે, તો એવું શું હોય? તો એવું એક જ હોય, ટેપ રેકોર્ડર, બરાબર। ટેપ રેકોર્ડરને ભલે જીભ નથી કાન નથી, છતાં પણ એમાંથી અવાજ આવે છે, બોલવાનું આવે છે, ગાવાનું આવે છે, બરાબર। તો એનો જવાબમાં આવશે ટેપ રેકોર્ડર, બીજાના જવાબમાં આવે ટેપ રેકોર્ડર, પહેલાના જવાબમાં આવશે રોડ અને બીજામાં ટેપ રેકોર્ડર। પછી ત્રીજું છે, ઇટ રન્સ નાઇટ એન્ડ ડે, કે એ રાત્રે અને દિવસે ચાલે છે, બટ ઇટ નેવર રન્સ અવે, પણ ક્યારે જતી રહેતી નથી, વોટ ઇઝ ઇટ, કે ચાલ 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 કરે છે પણ ક્યાંય જતી રહેતી નથી, તો એ શું કરે છે? આખો દિવસ ચાલુ હોય છે, ટક 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 ટક, તો એ શું હોય છે? ઘડિયાળ, તો અહીંયા આવશે જવાબ ક્લોક, બરાબર। હવે ઉપર જે શબ્દો જવાબમાં આપ્યા છે એ પણ આડાવડા છે, તો તમારે હું જે આ જે શબ્દો બોલી, કે પહેલામાં રોડ બોલી, બીજામાં ટેપ રેકોર્ડર બોલી, ત્રીજામાં ક્લોક બોલી, તો એ શબ્દો પણ તમારે ઉપરના શબ્દોમાંથી આડાવડા છે ગોઠવી, અને એ શબ્દો બને છે, એ શબ્દો બનાવીને લખવાના છે, બરાબર। પછી છે ચાર નંબરમાં, ધીસ હાઉસ ઇઝ ઓન વ્હીલ્સ, રન્સ અ રેસ,
इट टेक्स पीपल फ्रॉम प्लेस टू प्लेस व्हाट इज इट बराबर दिस हाउस इज ऑन व्हील्स आज ये घर छे ये पेना ऊपर छे पाटा ऊपर छे पैडा ऊपर छे पैडा ऊपर छे बराबर रन्स अ रेस अने एक रेस चालती है रीते दौड़े छे इट टेक्स पीपल फ्रॉम प्लेस टू प्लेस ए जे छे ए लोकोने एक जगह थी बीजी जगह लई जाए छे व्हाट इज दिस ए कोण छे तो पैडा ऊपर घर छे कोण छे बराबर कौन दौड़े छे आम फास्ट एकदम तो एनो जवाब में आवशे ट्रेन बराबर अहीं ए ट्रेन नो पण स्पेलिंग आ दौड़ो छे ए तमारे शोधीने लखवानो छे बराबर तो अहीं जो सी काउंस में तमे ऊपर जवाब आप्या त्या जो सी सी के ओ एल बराबर तो एनो क्लॉक थशे सी एल ओ सी केव थशे पछी ई टी पी ए आर सी ई डी ओ डबल आर ई तो एना जवाब में थशे टेप रेकॉर्डर પછી આર એ આઈ ટી એન તો એના જવાબમાં થશે ટ્રેન અને બી એ આર ઓ તો ત્યાં થશે રોડ બરાબર આ એના જવાબ પણ હું બોલી તમારે અત્યારે શું કરવાનું છે કે હું જે વિડીયો બનાવું છું એ તમારે ધ્યાનથી સાંભળવાનો છે બરાબર એવું નહીં કે આ અહીંયા જવાબ લખ્યાને હું મોકલી દીધા ફોટા પાડીને એ તમારે લખવાનું નથી તમે ધ્યાનથી સાંભળશો તો તમને એના જવાબ મળશે ઓકે તમારે એક્ટિવિટી લખવાની છે તમારી એક્સરસાઇઝની નોટમાં ઓકે